નમસ્કાર દર્શક મિત્રો સોરઠ ધરા સોહામણી અને ગરોઈ ગટગીરનાર હાવજડા જેના હેજળ પીએ અને જેણો નમણો છે નરનેનાર આ એ સોરટની ધરતી છે કે જ્યાં સાવજ વખણાઈ ખડખડ વહેતી નદી પણ વખણાઈ અને આ જે ગૌરવ તો એ વાતનું છે કે એ સોરઠની ધરામાં હે એક એવા વ્યક્તિ એનું બુલંદ વ્યક્તિત્વ કે જે આજે ચૌમેર વખણાય છે જી હા હરિકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે સફળ ઉદ્યોગપતિ છે અને સાથે સાથે પ્રકૃતિ પ્રેમી છે એવા શ્રી સૌજીભાઈ ધોરકી આપની વચ્ચે ઉપસ્થિત છે સર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ અને એમની પાસેથી એવી માહિતી જાણવા જઈ રહ્યા છીએ કે કદાચ એમને સાંભળીને આપણું જીવન પણ પ્રેરણાદાયી બનાવી શકે સૌપ્રથમ પ્રથમ સૌજીભાઈ આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમારું બાળપણ છે એ કઈ રીતે પસાર થયું હતું આમ તો અમે લોકો બાળપણથી ને બાળપણ પસાર જ નથી થયું સીધું મોટા પણ પસાર થયું કારણ કે હીરામ વૈયા ગયા એટલે બાળપણ જેવું કઈ જોયું જ નથી પણ આમ દિવસો સતત બાળપણ જેવા જ અમે છે જાણતા ગયા માણતા ગયા હું આજે ઘણી વાર કહું છું બાળપણમાં તો એક મજબૂરી હતી પાણી હતું નહીં ખેતી કાંઈ હતી નહી થતી નહોતી તે ધક્કો મારીને સૌરાષ્ટ્રમાંથી એક ફાધર ઈચ્છા હતી કે આ તો સૌરાષ્ટ્ર અહીંથી જવાનું છે ગમે એમ કરીને કાં ધંધો કરો કાં ભણો ભણવું તો તું નહીં તે ઈરામ ગયા એટલે બાળપણમાં તો આમ ગણતરી કરો તો પ્રોબ્લેમ હતો એટલે બાળપણમાં ન્યાય ગયા ને એ કામ કરી ગયું જી ચોક્કસ દર્શક મિત્રો એટલે કે એક સમસ્યામાંથી કંઈક નવી પ્રેરણા મેળવે છે અને સૌજીભાઈ છે એ સુરત તરફ જાય છે તો સૌજીભાઈ એ પણ પ્રશ્ન થાય કે વતનથી સુરત તરફ જવું અને ફરી વખત સુરતથી પાછું વતન તરફ આવવું તો આ બાબતે કોઈ કુદરતી સંકેત ખરો આપની દ્રષ્ટિએ જો ભાઈ વતન ઈજ વતન છે આપણે આમાંથી મોટા થયા છીએ અને એ તો મારું કર્મભૂમિ છે હજી હું બહુ કન્ફર્મ માનું છું કે હું અહીંયા મારો સેલો શ્વાસ કદાચ વતનમાં જ જશે અને આ વતન સિવાય સંતોષ ના મળે જેમ આપણે દુનિયા ફરીને આવી પણ જ્યારે ઘરે આવી ત્યારે સંતોષ થાય મેં આ ઘર બનાવવા પાછળનો પર્પજ પણ હતો કારણ કે અહીંયા આવું બધું ઘર બનાવું થોડી ગ્રીનરી રાખું થોડી એક્ટિવિટી રાખું તો મારી ત્રણ ચાર પેઢી રહે પૈસા કમાણા એ કોઈ કામના નથી વતનમાં કેટલા વાપર્યા એ ઇન્વેસ્ટમેન્ટ છે મારે હાથ પેઢીનું ઇન્વેસ્ટમેન્ટ આ કરવું હતું એટલે વતનમાં કઈ પણ કરવું આવો એક સંકલ્પ લઈને અમે પાછા આવ્યા અને સુખ તો દુનિયા પણ ના માન્યા પણ વતના સુખની હારે દુનિયાનું કોઈ સુખ નો આવે ઇલિટેશન દુનિયાનું કોઈ ન આવે આ હોટકાર તો ત્યારે જ આવે વતનમાં કાક આવીને ભલે અહીંયા ઝાકારો મળે કોઈ માન નહીં આપે કારણ કે આપણે જે ગામના હોય ત્યાં કોઈ માને નહીં આપણું એ તો આપણા સંપ્રદાયો જ કહે છે સાધુ થયા પછી જે ગામના હોય ત્યાં નહીં જવું કારણ કે ત્યાં કોઈ ભોજરામી ગણવા ન હોય આપણે ગણવા સારું નથી આવ્યા આ તો કુદરતની એક એવી કામ કરીને જવું પરિવારને ક્યાંક એવું દઈને જવું વતનને ક્યાંક એવું દઈને જવું જી એટલે જ આપણે સૌજીભાઈને છે ખુબ સારી રીતે ઓળખી એવું નહીં પણ એટલે જ એમની નામના છે કે એનો વિચાર એટલા બુલંદ છે એમને કહ્યું કે વતન માટે કઈક કરવું છે અને કદાચ સૌજીભાઈ એટલે જ કે પૃથ્વી નો છેડો ઘર આપણે કહી શકીએ

કારણ કે માને માના કોડ તો બધાને પૂરા કરવા હોય અને બધા આ દુનિયામાં કોઈનું ન માને માનું માને અને એ બહુ બહુ સાચી વાત હું ત્યારે તો નાનો બાળક હતો પણ માને એવો શોખ હતો મારો દીકરો મોટો માણસ બને મારો દીકરો હારો માણસ બને મારા દીકરાનું નામ થાય આ તેની બાઈએ તે બિચારા એ કહી દીધું પણ એ પૂરું કરવામાં લોઢાના સણ્યા હતા કારણ કે હારો હોય અને એ મોટો હોય એવું જરૂરી નથી મોટો હોય એ હારો હોય એવો જરૂરી નથી અને સફળ હોય અને હારો હોય સફળ થાય એવું જરૂરી નથી આ થઈને એને મેનેજ કરવું પડ્યું પણ આ એક માની મમતાના જે શબ્દો હતા એને મને બે રીતે મદદ કરી આખી જિંદગી અને આજે પણ હું એ મેન્ટેન કરવાની કોશિશ કરું છું નિર્ણય મારે લેવાનો હતો હું હારો માણસ છું એમાં કાંઈ ડાગ નથી લાગવાનો ને મને આમાં મોટા માણસનું બિરુદ મળશે સફળતા મારી નુકસાન તો પારિવારિક કે સામાજિક કે આર્થિક રીતે જાય એમને આ સેન્ટેન્સ મારે આજે મેન્ટેન કરવા પડે છે હું કરું છું એટલે મધરનો બહુ મોટો રોલ છે અને આ મધરની આશા પૂરી કરવા માટે લીધેલો નિર્ણય આ બહુ મોટું સ્વરૂપ લઈ ગયો હવે તો એ મધરના ને ફેમિલીના મારા બધાના નિર્ણય થઈ ગયા કારણ કે હવે પાછું વળાય એમ નથી પણ છતાંય સૌરાષ્ટ્રમાંથી ગયા હતા એટલે સૌરાષ્ટ્રને આજે પણ બધા અમે યાદ કરીએ છીએ અને મધરને એટલે યાદ કરું છું કે મધરની વાત આ બધાની મધર મધર જ છે બધાની માઓને આવો શોખ હોય બધાની પણ માનું કીધેલું મારો દીકરો માનવો જોઈએ ને માનું કહેલું માને તો સમ ખરેખર આશીર્વાદ બની જાય એટલે મા પાસે જ્ઞાન નથી એવું નથી મારી બાએ મને ચાળી વર્ષ પહેલાં મોટિવેશન આપ્યું હતું સૂત્રો આપ્યા હતા એનું આ રિઝલ્ટ છે હવે માનું કોઈ સાંભળતા નથી કે આ મારી બાનું વિઝન કેવું સારો માણસ બનજે મોટો માણસ બનજે પૈસાવાળો બનજે નામા બનશે આ કાંઈ જેવી તેવી ભલામણ નથી આ કોઈ ફિલોસોફર ન આપીએ કે આ કોઈ ગણિતમાં દેતી નથી એવી શિખામણ દઈને મોકલ્યો હતો એવા સપના દઈને મોકલ્યો તો આ કોઈ મોટિવેટર સપના ના દઈ શકે જી ચોક્કસ સવજીભાઈ એટલે મિત્રો કહેવાય ને કે સૌથી મોટી શિખામણ છે ને મમ્મીથી વિશેષ કોઈ ન આપી શકે અને એ શિખામણને જો જીવનમાં ઉતારીએ તો અત્યારે આપની સમક્ષ સવજીભાઈ ધોળકિયા જેટલા સફળ બન્યા છે એટલા ચોક્કસ આપણે સફળ બની શકીએ સવજીભાઈ હજી એક પ્રશ્ન એક ખાસ પૂછવાનો થાય આપને કે મોટા ભાગના ઉદ્યોગપતિ છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ ખૂબ આગળ પડતા હોય છે તો તમારું શૈક્ષણિક કારક કારકિર્દી છે કેવી હતી શિક્ષણ એટલે હું તો હાડા શહેર ભણ્યો છું ગયો નથી અને શિક્ષણમાં હજી મેં એ શિક્ષણ વિષય ઉપર સેવાય નથી કરી એના ઉપર ગયા નથી પણ એવું નક્કી અમે કર્યું છે અમે એક એવું મંદિર બનાવવાના છીએ જેમ અમારી ફેક્ટરીમાં અમે કાંઈ મીકી છે ડાયમંડ નથી બનાવતા ડાયમંડ જેવા માણસો બનાવીએ છે ડાયમંડ તો ઓટોમેટિક બને છે એમ અમે એક સ્કૂલનું નિર્માણ કર્યું છે એનું નામ છે ધોળકિયા નિર્માણ માલદેવભાઈને લઈ જાઉં એમાં એમાં એક સારો નાગરિક બનાવવાનો બસ ટકાવારી આવે ભણે ન ભણે એને જે ગમતો વિષયો હોય એમાં માસ્ટર બનાવવાનો સારો એક આમ કેમ એક હજાર બે હજાર દીકરા આ દેશને જેમ પાણી દઈને જવું છે મરવું છે આવી હિસ્ટ્રી દઈને એમ બે ત્રણ હજાર દીકરા હારા દઈને જવું એવા હેતુથી એક સ્કૂલનું નિર્માણ કર્યું છે અને એમાં એજ્યુકેશનમાં અમે આગળ વધવાના છે અને સારું થયું કે હું ભણ્યો નહોતો એટલે તો આખી જિંદગી ભેણ ભણ કર્યો કારણ કે ભણેલા એ તો આ એમ થઈ ગયા પછી અટકી જાય છે તો અમે આજે પણ મોટિવેશન સ્પીકરને સાંભળીએ છીએ નવું કાંક જાણીએ છીએ નવું જોવા જઈએ છીએ નવા માણસો પાંચથી શીખી છીએ કારણ કે અમે શીખેલા નથી અમે ભણેલા નથી એટલે નથી ભણેલા એટલે તો અમને બહુ મોટો બેનિફિટ થયો છે પણ આજે હું કહું છું કે અમને તો સપ્લિમેન્ટલી મળી ગઈ આજે નઈ ભણો તો દુનિયામાં હાલવાનું નથી ટેકનોલોજીની દુનિયા બહુ આગળ વધી ગઈ છે એટલે આજે તો એજ્યુકેશન બહુ જરૂરી છે ત્યારે સર એક પ્રશ્ન એ પણ ખાસ મહત્વનો રહે કે જેમ જેમ આપણે સફળતાની સીડી ચડતા જઈએ એમ આપણા પરિવારનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી બનતો હોય છે તો તમારી અત્યાર સુધીની જે સફર છે એમાં તમારા પરિવાર તરફથી તમને કઈ રીતે સહકાર મળ્યો છે ની પરિવારના સહકાર વગર માણસ કોઈ કોઈદી સફળ થઈ શકે જ નહીં બહુ બહુ કન્ફર્મ છે એટલે પેલા અને નો જો તમે સફળ યુનિટી કયો કે ન લ્યો તો તમને સફળતામાં સુખ પણ ના મળે સફળ તો કોઈ દિવસ થઈ સુખ ને સફળતા બે જોતી હોય તો પરિવાર ને રાખી રાખીને જ તમારે આગળ જવું પડે પણ બાય બર્થ કયો કે ભગવાનની કુદરતી કયો કે મને પરિવાર જ એવો મળ્યો હતો કે કોઈ પણ કામ કરવામાં એનો બ્લાઇન્ડલી સપોર્ટ હોય મારી વાઇફની વાત કરું તો એણે મને હજી કોઈ દિવસ ઓબ્જેક્શન નથી ઉપાડ્યું કોઈ પણ વાતનું કે તમે ટાઈમે ઘરે આવજો તમે આવતા નથી તમે અમને સમય આપતા નથી તમે અમારી હામું જોતા નથી અમારી હામું જોતા નથી એવો કોઈ બી સવાલ નથી કર્યો એણે અમારી હામું નકરું જોયું છે ના તો મારા પિતાશ્રીએ ક્યારેય કીધું કોઈ કામમાં રોક્યો નથી ભગવાનની કોઈ કૃપા હતી કે બધા સંજોગો ભેગા દીકરાને હું કરું એ બધું ગમે અને મારા બાપાને હું કરું એ બધું ગમે મારી ને હું કરું એવું બધું ગમે તમે મારે રહ્યું કોને પૂછવાનું કારણ કે ભગવાનનો કોઈ પ્રેરણા હોય ત્યારે આ બધા અહીંયા એક જગ્યાએ ભેગા થાય એટલે પરિવારનો સપોર્ટ તો હંડ્રેડ પર્સન્ટ બ્લાઇન્ડ એનઓસી આપી દીધેલી છે ત્યાં આ બધું થઈ શકે છે એટલે પરિવારનો સપોર્ટ જોઈએ અને મને તો પુષ્કળ

બહુ કન્ફર્મ છે એમ મારી પાસે આજુબાજુમાં નહીં થકે ને આ નહીં થઈ શકે એવાને તો હું આમ જો કિલોમીટર દૂર બધું જ કરી શકે માણસ જો ચંદ્ર જઈ શકતો હોય પાતાળમાં જઈ શકતો હોય ડાયમંડ નીકળે ને ઈ માલ દે ભાઈ ત્રણ ત્રણ કિલોમીટર ઊંડા ખાડામાં ડાયમંડ નીકળે છે હેલો ડાયમંડ નીકળે છે યાર પાતાળ સુધી ત્રણ કિલોમીટર ભોયરું પાણી ચાલુ ભોયરામાં માણા કામ કરે છે તહી હીરા નીકળે છે આસમાને આ માણા કરીએ કે બીજું કોણ કરીએ કે એટલે માણસ ધારાઈ કરી જ શકે એમાં કોઈ શંકા નથી પણ માણસને પોતે જ રોકે છે એક દાખલો બહુ ઉત્તમ છે ઓલા બે છોકરાનો તમે બધા સાંભળ્યો છે એક દસ આ ચાર વર્ષનો છોકરો દસ વર્ષનો છોકરો ઘરેથી કીધા વગર ખેતરમાં રખડવા નીકળી ગયા ને કૂવામાં પડી ગયો એક છોકરો એમાં મોટો હતો એ કૂવામાં પડી ગયો હવે છોકરા તો આંકડા બાકળા થઈ ગયા પણ એનો ભાઈ હતો ઘરેથી કીધા વગર ના નીકળ્યા હતા ઘરનો ડર હતો અને ગમે માથાકૂટ કરીને એને જોયું તો એક મૂળિયું એને જડ્યું મૂળિયું નાખ્યું એને એ છોકરાને પણ ચાર વર્ષનો છોકરો દસને ને ખેંચી કેવી રીતે એ કે પણ ભાઈ હતો ડર હતો એને ખેંચવો હતો એને બચાવવો હતો એને કરવું હતું ગમે તેમ કરીને ચાર વર્ષના છોકરાએ દસ વર્ષના બહાર કાઢ્યો ગામમાં આવીને કીધું બધાને આખા ગામમાં કોઈ એ માયનું નહીં હે કોઈ માને નહીં એટલે ભાઈ આ છોકરો કહેશે તો સાચું છે એમાં એક બુદ્ધિશાળી માલદે ભાઈ જેવો મળ્યો એટલે ભાઈ આ છોકરો કેસે એ સાચું છે શું કામ તમે કોઈ ન્યા નહોતા ને એટલે એ એના ભાઈને કાઢી ગયો તમે ઓલા હોત તો કેત કે નહીં થઈ શકે તો ઓલો ન કરી શકત આ દુનિયાએ આ લોકોએ જ આપણા દેશને આપણી પથ્થરી ફેરવી છે ના થઈ શકવા વાળા આને તો તમારે હોજ હોજન દૂર રાખવાના એવરીથિંગ ઇઝ પોસિબલ પણ તમે નિર્ણય લીધો છે સમાજનું રાષ્ટ્રનું પરિવારનું નુકસાન નથી અને એ નિર્ણયમાં ગમે એટલી મુસીબત આવે તમે જો એ નિર્ણયને મૂકો નહીં તો રિઝલ્ટ મળે મળે ને મળે એમાં કોઈ શંકા નથી કુદરતની શક્તિઓ તમારા સંકલ્પને સિદ્ધ કરવા કામે લાગી જાય છે આમાં મને કેટલી વારં મારો કોઈ નિર્ણય સાચો નહોતો પણ બધા હાચા થઈ ગયા મેં કોઈ નિર્ણય સાચો નથી લીધો જ્યારે તમારો પોઝિટિવ વિચાર હોય છે ને ત્યારે નિર્ણય નેચરની શક્તિઓ તમારા નિર્ણયને સક્સેસ લઈ જવા માટે કામે લાગી જાય છે સર આપની દ્રષ્ટિએ સફળ વ્યક્તિ બનવું હોય તો શિક્ષણ જરૂરી છે આવડત જરૂરી છે કે પછી આ બંને હોવું જરૂરી છે બંને હોવું જરૂરી શિક્ષણ એટલે આપણે શિક્ષણ કોને કહેવાય અભણ કે ડિગ્રી મળી ગઈ એની અમે બધા અમારી અમારી ફેક્ટરી બધા એન્જિનિયર ને આર્ટિસ્ટ છે અમે ડિગ્રી આપી કોને એવું આપી હીરો બનાવે ડાયમંડ આર્ટિસ્ટ બનાવે તમારી જેવા બધા બુદ્ધિશાળી પહેરે પૈસાવાળા પહેરે છે સેલિબ્રિટી પહેરે છે રાજા મહારાજા પહેરે છે બનાવે કોણ તો અમારો આર્ટિસ્ટ એન્જિન આનથી મોટી ડિગ્રી કરી કાંઈ પાટુ મારીને પચાસ હજાર રૂપિયા લઈ આવે છે કોઈને ભીખ નથી માગતો આનથી મોટી ડિગ્રી કરી એમ ભણતર બનતર તો બરાબર છે સર્ટિફિકેટ જોઈએ એન્ટ્રી માટે આજના યુગ માટે તો ભણતર બહુ જ જરૂરી છે પણ એવું નથી કે તમે ભીણ્યા એટલે કાંઈ નહીં કરી આ દુનિયામાં બધું જ પોસિબલ છે અને બધું જ આપણે કરી શકીએ ભણતરની પણ જરૂર છે ગણતરની પણ જરૂર છે આખી જિંદગી લાઈફ ટાઈમ શીખવાની પણ જરૂર છે જેને વિકાસ કરવો છે ને એવરી ડે એને શીખવું પડશે એવરી ડે એને ભણવું પડશે અને એ કરી શકશે જી ચોક્કસ એટલે સૌજીભાઈ છે હરિકૃષ્ણ એક્સપોર્ટના પોતે માલિક છે અને કદાચ હમણાં જ એમને કહ્યું એ પ્રમાણે કે એવા કારીગર તમે બનાવો કે ગણતરની સાથે ભણતર પણ હોય ને સાથે સમજણ પણ હોય સર આમની સાથે સાથે આપ ઉદ્યોગપતિ પણ છો તો ઘણી બધી સેવા પ્રવૃત્તિ પણ કરતા હશો તો એમના વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો છે ને આમ બહુ સેવા તો નથી કહેતો હું કોઈ પણ સેવાની સેવા નથી કહેતો કે આ તો આપણે આપણા માટે કરીએ છીએ આપણા આપણી પેઢીઓ માટે કરીએ છીએ આપણા સમાજ માટે કરીએ છીએ રાષ્ટ્ર માટે આપણે કુદરતે કેટલું બધું આપ્યું છે આપણે વાવીએ છીએ આનું તો ફળ મળવાનું છે આપણી પેઢીઓને બી દર પેઢીઓને પણ હું ધંધો કરું છું તો એમ ધર્મની જરૂર નથી ધંધામાં ધર્મ કરો ધર્મ કરવાની કોઈ જરૂર નથી મને ભગવાને સાત હજાર માણસો આપ્યા છે મારે ત્યાં કામ કરે છે હા હજાર લોકોની જવાબદારી હું જો સ્વીકારું એટલું જ ઇનફ છે એ જ સેવા છે ને એ જ ધંધો છે ને એ જ ધર્મ છે એ લોકોનો સામાજિક માનસિક અને આર્થિક વિકાસ કેમ થાય મારે થ્રી સિક્ષ હું ત્યાં બેઠો હોય ત્રણસો ને સાહીઠ દિવસ એક જ વિચારવાનું આનો શારીરિક માનસિક ને આર્થિક કેવી રીતે વિકાસ થાય હું કેવી રીતે પૈસા કમાવું એવું હવે નથી વિચારતો છેલ્લા બાર વર્ષથી આનો વિકાસ કેમ થાય મારો વિકાસ તો થવાનો જ હું એને મર્સિડીઝ એટલે આપું કે મારે પ્લેન થાય કે મારી પાસે મારુતિ હોય ને મર્સિડીઝ આપી કે પ્લેન હોય તો આપી શકે તો ભગવાનને મને પ્લા પ્લાન આપવું પડે ને એને મારે મર્સિડીઝ આપવી હોય તો ગિફ્ટમાં હું ગાડી આપું તો હું મર્સિડીઝ તો લઈ શકું ને મર્સિડીઝ આપું તો મને પ્લેન થાય ને એટલે હું કંઈ દેતો નથી લેવા હારું જાઉં છું એક હાટે બે અને મળે છે લોકોએ જોયું છે આમાં કોઈ આર્ટિફિશિયલ નથી તમે એકવાર શરૂઆત કરી જુઓ આપવાની બહુ મજા છે અને આપવાથી બહુ મોટું મળે છે સેવા પ્રવૃત્તિ છે એમાં ખાસ કરીને તમારા કહેવા પ્રમાણે કે કોઈનો સામાજિક વિકાસ કરીએ સૌથી બેસ્ટ સામાજિક પ્રવૃત્તિ કહી શકાય ને આપ અત્યારે કરી રહ્યા છો એ આ બધી એક્ટિવિટી તો એનો બેનિફિટ આમ જનતાને મળે છે અને એટલે જ કદાચ છે એ અમારા જેવા નવ યુવાનો છે તમારામાંથી ઘણી બધી પ્રેરણા પણ મેળવે છે સાથે સાથે સાહેબ એક પ્રશ્ન તો એક ખૂબ જવલન પ્રશ્ન છે કે અત્યારનો લેટેસ્ટ યુગ છે તો એ સંદર્ભે તમારું જીવન એકદમ સાદગીભર્યું જોવા મળતું હોય છે

આપણે પહેરીએ એ લોકો પહેરે છે પણ એવું નથી શોખ છે તો પૂરા કરે પૈસા હોય તો ખર્ચોય કરાય પૈસા હોય તો જલસાય કરાય પહેલાં પૈસા કમાવાય પહેલાં સમાધારું કાંક કરાય પહેલાં કાંક દેવાની કોશિશ કરાય પછી તમે જલસા કરો ને કે હું અત્યારે પ્લાન લઈને જાઉં છું સાટ્ર લઈને આવું છું એવો ખર્ચો મારું સાદગી જીવન મને આવું ગમે છે કારણ કે પૈસો છે ને એ વવાય ખર્ચો ન્યા કરાય જ્યાં પૈસા વધે એટલે હું સમય બચાવવા માટે થઈને ખર્ચો કરું છું અથવા તો હું ઇન્વેસ્ટ કરવા માટે ખર્ચો કરું છું એવું કેવું હોય તો કહેવાય અને પૈસો બચાવવાથી પૈસાવાળું થવાય છે પૈસા કમાવાથી પૈસાવાળું થવા તો મારું પહેલાંથી સૂત્ર છે હજાર કરોડ કમાવનો એક હજારને એક વાપરો દેવાદાર જ થ ને એ કહેતા એક કરોડ કમાવો પચાસ લાખ વાપરો પચાસ લાખ વધે ને પૈસા બચાવવાથી પૈસાવાળા થવાય છે પૈસા કમાવાથી પૈસાવાળું થવાતું નથી એટલે આપણા બજેટમાં તો આપણે રહેવું જોઈએ આપણી હેસીયતમાં પણ રહેવું જોઈએ ન કરે નારાયણ અમને ત્રણ મુસીબત આવી બે હજાર આઠ બે હાજર તેર અને અત્યારે કોરોના આમાંથી અમે કાંઈક ને કાંઈક લેસન લઈ અને શીખ્યા કે બજેટ નહીં અમારા બાપ દદા કહેતા કે ભાઈ અનાજ એક વર્ષનું ઘરમાં હોવું જોઈએ અને પૈસા ઘરમાં એક વર્ષના હોવા જોઈએ અમે લોકો એમાં માનતા નહોતા માનતા થઈ ગયા કોરોનામાં શીખી ગયા કે એક વર્ષના દાણા જોઈએ એને એક વર્ષના ખિસ્સામાં પૈસા જોઈએ બેંકમાં થોડી મળે કોરોનામાં બેંક જ ન ખૂલે આંગળીયા જ ન ખૂલે તમે લેવા કે જ જાઓ કેસે હાથ પર જોઈએ આવું તો ક્યાંથી શીખવા મળે સમય શીખવાડે પણ સમય જયારે શીખવાડે ત્યારે શીખી લેવું જોઈએ જી સર તમે હમણાં જ કહ્યું ને કે સમય જયારે શીખવાડે ત્યારે શીખી લેવું જોઈએ અને સફળતાની કેડી ઉપર ચાલુ હોય તો ટાઈમ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે તો સફળ ઉદ્યોગપતિ તરીકે તમારું નામ લેવાય છે તો એ સંદર્ભે ટાઈમ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે ટાઈમ જતો રહેશે ને પછી ટાઈમ નહીં મળે સમયે ઘા કરી લેવો જોઈએ સમયે કામ કરી લેવું જોઈએ અમે લોકો હું તમને સ્ટાર્ટિંગથી વાત કરું જ્યારે અમે લોકો સ્ટાર્ટિંગમાં પૈસા કમાવાનું ચાલુ કર્યું કારખાનું ચાલુ કર્યું તો અમને એમ હતું કે આ એકાદ મહિનો છે આ એકાદ બે છે એકાદ અઠવાડિયું છે રાતને દી મહેનત કરી લઉં આવો તક નહીં મળે આવી તક નહીં મળે આવી તક નહીં મળે તો અમે લોકો રાતના બાર વાગ્યા લગી ઓફિસ ચાલુ રાખતા ત્રણસો ને સાઠેય દિવસ હં રાતના બાર વાગ્યા લગી ઓફિસ ચાલુ રાખતા તો ચાલી વર્ષથી પછી વર લગી અમે આ મહેનત કરી કારણ કે સમય પછી મળવાનો નથી સમયને જે લોકો માન આપે સમય એને જ માન આપે સમયની જે કિંમત કરે સમય એની જ કિંમત કરે તમે તમારી કિંમત નહીં કરો તો તમારો સમય તમારી કિંમત નહીં કરે આપણે આપણા સમયની પણ કિંમત કરવાની આપણી પણ કિંમત કરવાની સમયને પણ સન્માન આપવાનું લક્ષ્મીને પણ સન્માન આપવાનું જે ખર્ચાની વાત આવીને એમાં પૈસો છે ને એ લક્ષ્મી છે એને સભાનતાથી વપરાય હેલફેલ તરીકેનો વપરાય એને ઇન્વેસ્ટ કરાય એ લક્ષ્મી છે એ બતાવવાની નથી દેખાડવાની લક્ષ્મી નથી શોખ માટે નહીં વાપરવી હું ઘણીવાર કહું છું એડવર્ટાઈઝ માટે પૈસા નહીં ખર્ચવાના કામ જ એવું કરો કે એડ થઈ જાય એટલે સાહેબે ખૂબ સરસ અને ખૂબ સમજવા લાયક વાત કરી છે અત્યારે સર અત્યારની જે પેઢી છે યુવા પેઢી છે વ્યસન તરફ પણ થોડી ઘણી વળી છે તો યુવા મિત્રોને તમે શું સંદેશ આપવા માંગશો વ્યસન હું તો એમ કો કામ નું કરી નાખો મહેનત નું વ્યસન કરી નાખો કોઈ વ્યસન ની જરૂર નહી પડે વ્યસન કરવાનો સમય જ નહી મળે એટલું કામ કરવું હું એટલે કહું છું ઘણીવાર વ્યસન એટલે પતન થવાનું ફાઈનલ છે જન પતન કરવું એ રસ્તે જાય પણ વ્યસન આપણા કામને વ્યસન બનાવી નાખો સમાજ સેવાને વ્યસન બનાવી નાખો જતું કરવાને વ્યસન કરી નાખો પણ આ માણસ તો જતું જ કરે એમ આપણી સાપ જ એવી બનાવે એટલે વ્યસનની જરૂર નથી જ્યારે વ્યસન એ જ કરે છે જે નિષ્ફળ જાય છે વ્યસન એ જ કરે છે નિષ્ફળતા છુપાવવા માટે વ્યસન એ જ કરે છે કમજોર લોક છે અને જો વ્યસન એ જ પણ કરે છે મજબૂત લોક છે કેવી રીતે મજબૂત વ્યસન કરવું પણ અઘરું છે એની પાસે મજબૂતાઈ છે પણ એને ખોટે રસ્તે દેવ વાળી છે એને જો કન્વર્ટ કરી દે તો એ એવરીથિંગ ઇઝ એચિવ કરી શકે વેસની માણસ ખોટા છે એવું નથી એને આ વ્યસન થયું નથી સેવાનું વ્યસન થયું નથી કમાવાનું વ્યસન થયું નથી મહેનતનું વ્યસન થયું નથી આ એક નસોસ છે અહીંયા ઠેઠ આવું બાર વાગ્યા આપણે તડકાના બે ઊન ત્રણ ત્રણ કલાક મહેનત કરવી વ્યસન નથી આપણા વ્યસન સમાજને આપને રાષ્ટ્રને બધાને કામનું છે એટલે વ્યસનના તો હું કાયમિક માટે વિરોધી રહ્યો છું અમારી ફેક્ટરીમાં વેસન કરે ને એને એન્ટ્રી પણ નથી અને રિઝાઇન ભરવાનું ફાઇનલ છે દારૂ તમાકુ ગુટકા કે ત્યાં સુધીના અમે લોકો તો આઈડેન્ટિફાઈ કરીએ છીએ જેમ પોતાના મા બાપને ન રાખતો હોય ને એ પણ અમારા કામનો ન હોય પોતાના ભાઈની અરે સારો વ્યવહાર ન કરે ને એ પણ કંપનીને કામનો ન હોય એટલે આ બધાય અમે લોકો નિયમને સુધારા ઉપર જઈ રહ્યા છીએ અને સફળ થવું કે સુખી થવું તો પણ આ વ્યસન કામનું છે એટલે તો નકામું છે છે બધા જાણે પણ કમજોર લોકો એને મૂકી શકતા નથી તો સફળ વ્યક્તિ બનવા પાછળનું રહસ્ય શું હોય શકે અથવા તો તમે આટલા સફળ થયા છો તો એમની પાછળનું રહસ્ય શું છે એક જ શબ્દમાં માં કેવું હોય તો એનું રહસ્ય એક જ છે જે નિર્ણયો ની કાર્ય મૂકવો નહીં

Thank you, Daniel.